નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ગુજરાતીમાં કાવ્ય ચાર જોઈશું. કાવ્યનું નામ છે સુંદર સુંદર. આ કાવ્યનો પ્રકાર છે પ્રકૃતિ ગીત અને કાવ્યના કવિ છે ધર્મેન્દ્ર માસ્તર મધુરમ. તો વિદ્યાર્થી મિત્રો, આ કાવ્યની અંદર કવિએ પ્રકૃતિની વાત કરવામાં આવેલી છે, એટલે કાવ્યનો પ્રકાર છે પ્રકૃતિ ગીત. એટલે કવિએ સૂરજ, ચાંદો, વન, ઉપવન, વૃક્ષો, નદી, તળાવ, સાગર આ બધાને સુંદર કહ્યા છે. કવિએ આ બધાને જે પ્રકૃતિના જે ભાગો છે એને કવિએ સુંદર કહ્યા છે. અને એમાં રહેતા, એમાં વસતા માછલી છે, પંખી છે, માનવ છે વગેરેને પણ કવિએ સુંદર કહ્યા છે. તો કવિના મનમાં એમ થાય છે કે પ્રભુએ બનાવેલી આ બધી જ વસ્તુ જો સુંદર છે તો પ્રભુ પોતે કેટલા સુંદર હશે, એમ કવિના મનમાં વારંવાર થયા કરે છે. તો કવિને આવો પ્રશ્ન થાય છે. તો સરસ રીતે કવિને આ પ્રકૃતિના પ્રકારનું મસ્ત એવું સરસ વર્ણન કર્યું છે, એ આપણે કાવ્ય ગઈશું, પછી એનો ભાવાર્થ સમજીશું. તો વિદ્યાર્થી મિત્રો, તમે પાઠ્યપુસ્તક લઈને બેસો અને મારી સાથે તમે પણ આ કાવ્ય ગાજો. ચલો ગાઓ. સુંદર સુંદર સૂરજ, સુંદર ચાંદો, સુંદર સુંદર સરિતા ને સરોવર. ગાઓ મારી સાથે. સુંદર સુંદર સૂરજ, સુંદર ચાંદો, સુંદર સુંદર સરિતા ને સરોવર. વિભો હશે તો કેવા સુંદર એવો થતો મુજ મનમાં. વિભો હશે તો કેવા સુંદર એવો થતો મુજ મનમાં. ઉષા સુંદર, નિશા સુંદર, સુંદર વન ઉપવન ગિરિવર. ઉષા સુંદર, નિશા સુંદર, સુંદર વન ઉપવન ગિરિવર. વિભો હશે તો કેવા સુંદર એવો થતો મુજ મનમાં. વિભો હશે તો કેવા સુંદર એવો થતો મુજ મનમાં. માછલી સુંદર, પંખી સુંદર, સુંદર ધરતી શાંત સમીર. માછલી સુંદર, પંખી સુંદર, સુંદર ધરતી શાંત સમીર. વિભો હશે તો કેવા સુંદર એવો થતો મુજ મનમાં. વિભો હશે તો કેવા સુંદર એવો થતો મુજ મનમાં. કવિતા સુંદર, જીવન સુંદર, સુંદર તારા આભ વિશાળ. કવિતા સુંદર, જીવન સુંદર, સુંદર તારા આભ વિશાળ. વિભો હશે તો કેવા સુંદર એવો થતો મુજ મનમાં. ભાષા સુંદર, આશા સુંદર, સુંદર હૈયો ને માનવ. ભાષા સુંદર, આશા સુંદર, સુંદર હૈયો ને માનવ.
सुंदर सुंदर सूरज सुंदर चांदो सुंदर सुंदर सरिता ने सरोवर। विभूह से तो केवा सुंदर एवो था तू मुझ मनमा। तो विद्यार्थी मित्रों, काव्यमां कविए कह्युं छे के आटलू सुंदर सर्जन करनार प्रभु पोते केटला सुंदर हसे एवो कविने वारंवार थया करे छे। तो कवि शू कहे छे, सुंदर सुंदर कविना मनथी ज भाव निकली आवे छे। कविना मनथी ज पोतानो आ प्रश्न निकले छे कि सुंदर सुंदर सूरज सुंदर चांदो सुंदर सुंदर सरिता ने सरोवर। सूरज पण सुंदर छे, चांदो पण सुंदर छे, सरिता सरिता एटले के नदी, नदी पण केटली सुंदर छे। आ सरोवर पण खूब ज सुंदर छे। तो आजे सूरज छे, चंद्र छे, नदी छे, सरोवर छे, बधुं ज सुंदर हशे। तो विभो विभो एटले के भगवान ईश्वर। तो विभो आ बधुं सर्जन करनार विभो केटला सुंदर हशे एवो थातो मुझ मनमां, एवो मारा मनमां थाय छे। ઉષા સુંદર નિશા સુંદર સુંદર વન ઉપવન ગિરિવર। કવિ શું કહે છે, ઉષા ઉષા એટલે કે પરોઢ સવાર। ઉષા સુંદર છે, આ સવાર સુંદર છે। નિશા સુંદર, નિશા એટલે કે રાત, રાત્રિ, નિશા એટલે રાત્રિ। કવિને રાત્રિ પણ સુંદર લાગે છે, સવાર સુંદર લાગે છે। સુંદર વન, વન એટલે કે જંગલ, જંગલ પણ કવિને સુંદર લાગે છે। સુંદર વન, ઉપવન, ઉપવન એટલે કે બગીચો, વન એટલે જંગલ, ઉપવન એટલે બગીચો। શું કહે છે કવિ, સુંદર વન ઉપવન ગિરિવર, ગિરિવર એટલે કે પર્વત, ડુંગર। કવિને ઉષા એટલે કે સવાર સુંદર લાગે છે, નિશા એટલે કે રાત્રિ સુંદર લાગે છે, સુંદર વન, વન એટલે કે જંગલ પણ કવિને સુંદર લાગે છે, ઉપવન, ઉપવન એટલે કે બગીચો, કવિને બગીચો પણ સુંદર લાગે છે, ગિરિવર, ગિરિવર એટલે કે પર્વત, પર્વત પણ કવિને સુંદર લાગે છે। તો આ બધું સુંદર સર્જન કરનાર વિભો હશે તો કેવા સુંદર એવું થાતું મુજ મનમાં। કવિ કહે છે કે વિભો ભગવાન કેટલા સુંદર હશે એવું મને મનમાં થાય છે। પછી શું કહે છે, માછલી સુંદર પંખી સુંદર, માછલી પણ કવિને સુંદર લાગે છે, પંખી સુંદર લાગે છે। સુંદર ધરતી શાંત સમીર, સમીર એટલે કે પવન, કવિને પવન વાતો, પવન વાયુ પણ કવિને સુંદર લાગે છે। માછલી સુંદર, પંખી સુંદર, સુંદર ધરતી, ધરતી પણ કવિને સુંદર લાગે છે, શાંત સમીર, આ શાંત પવન છે એ પણ કવિને સુંદર લાગે છે। વિભો હશે તો કેવા સુંદર એવું થાતું મુજ મનમાં। કવિ શું કહે છે, વિભો એટલે કે ભગવાન પણ કેવા સુંદર હશે એવું મારા મનમાં થાય છે। ત્યાર પછીની પંક્તિ જુઓ, કવિતા સુંદર જીવન સુંદર, કવિને કવિતા પણ સુંદર લાગે છે અને જીવન એટલે કે આપણને ભેટ મળેલી કુદરતી બક્ષિસ
ભગવાનની ભેટ એટલે કે આપણું જીવન પણ કવિને સુંદર લાગે છે. સુંદર તારા આભ વિશાળ, આ વિશાળ આભ છે જે આકાશ, આભ એટલે કે આકાશ. કવિને આકાશ, વિશાળ આકાશ પણ કવિને સુંદર લાગે છે અને આકાશમાં રહેલા તારા પણ કવિને સુંદર લાગે છે. વિભુ હશે તો કેવા સુંદર એવું થાતું મુજ મનમાં. કવિને વારંવાર થાય છે કે વિભુ એટલે કે ભગવાન કેટલા સુંદર હશે. ભાષા સુંદર, આશા સુંદર, સુંદર હૈયું ને માનવ. કવિ શું કહે છે, આપણી આ ભાષા એ પણ કેવી સુંદર છે. આશા સુંદર, આશા એટલે કે આપણી જે અંદર રહેલી ઈચ્છાઓ, આપણી આકાંક્ષાઓ પણ સુંદર છે. કવિ શું કહે છે, સુંદર હૈયું ને માનવ. માનવનું હૈયું, હૈયું એટલે કે દિલ. માનવ પણ સુંદર છે, માણસ પણ સુંદર છે અને માણસનું રહેલું, અંદર રહેલું હૈયું એટલે કે દિલ પણ સુંદર છે. તો કવિ કહે છે કે વિભુ હશે તો કેવા સુંદર એવું થાતું મુજ મનમાં. કવિ શું કહે છે, ભગવાન સુંદર કેટલા સુંદર હશે એવું મારા મનમાં વારંવાર થયા કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, આવી રીતના કવિને કહેલું કે ગીતની અંદર પ્રકૃતિમાં રહેલું બધું જ સુંદર છે તો ભગવાન કેટલા સુંદર હશે. થાય છે તમને કોઈ વાર એવું? હા, મને થાય છે કે આપણું સરસ સર્જન કરનાર ભગવાન કેટલા સુંદર હશે, હે ને? તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણું આ કાવ્ય પૂરું થાય છે. કાવ્યમાં રહેલું જે સ્વાધ્ય છે, સવાલ જવાબ, એ આપણે નેક્સ્ટ પીરિયડની અંદર જોઈશું. તો વિદ્યાર્થી મિત્રો, આજના હોમવર્કની અંદર જે આજે આપણે કાવ્ય સમજ્યા, એ કાવ્ય તમારે ગઈ અને એને મોઢી કરવાનું રહેશે. અને આજે જે મેં શબ્દાર્થ લખાવ્યા, કાવ્ય સમજાઈ, એ શબ્દાર્થ પણ તમારે હોમવર્કમાં લખવાના રહેશે. કાવ્ય તૈયાર કરવું અને જે શબ્દાર્થ અને કાવ્ય હોમવર્કની, સોરી, ગુજરાતીની નોટબુકમાં લખવાનું રહેશે. તો નેક્સ્ટ પીરિયડમાં મળીએ, ત્યાં સુધી સૌને મારા જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ.